ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાંથી સોલાર પેનલની ચોરી કરનાર પાવટી ગામેથી બે ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 18.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે તળાજાના પાવટી ગામે નહેરા વિસ્તારમાં કુકડા ફાર્મમાં સોલાર પેનલને મોટા પ્રમાણમાં રાખવામાં આવી છે. જે બાતમીના આધારે LCBની ટીમે દોડી જઈ તપાસ કરતા આ સોલાર પેનલ ઓપેરા એનર્જી પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાનું ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સાદિકભાઈ કાળુભાઈ જાખરા અને ફારૂકભાઈ હાજીભાઈ સલોતે એનર્જી પ્લાન્ટના ચોકીદાર અને અન્ય એક ડ્રાઈવર મિત્રને સાથે રાખી 115 નંગ સોલાર પેનલ પ્લેટની ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે કુલ ₹18,40,000નો મુદ્દામાલ બરામદ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સલોત મળી આવેલા હતા. આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં. યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી. આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમણે બોલાવેલા હતા. આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે.